નમસ્કાર બાળકો, આજે આપણે ચેઇન ધ ટેન્સને કન્ટિન્યુ કરીશું અને એને એક્ઝામમાં જે રીતે પૂછાય છે એના આધારે એની ચર્ચા કરીશું. હવે આપણે ગયા લેશનમાં જોઈ ગયા કે ચેઇન ધ ટેન્સ કઈ રીતે થાય. આપણે ચેઇન ધ ટેન્સ વિશે કાળ દ્વારા માહિતી લીધી કે જો સાદા વર્તમાન કાળમાં તમારે ફેરવવાનું હોય તો એની હકાર વાક્ય રચનામાં તમારે ક્રિયાપદનું મૂળરૂપ આવે અથવા એસ કે ઈએસ વાળું રૂપ આવે, અથવા તમારે જો નકાર કે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવી હોય તો એમાં ડૂડસ અને ક્રિયાપદનું મૂળરૂપ આવે. પછી તમારે જો ભૂતકાળમાં ફેરવવાનું પૂછાય તો એના માટે હકારમાં વી ટુનું રૂપ મૂકવામાં આવે છે. વી ટુનું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ મૂકવાનું હોય છે. અને જો નકારમાં પૂછાતી હોય તો તમારે શું કરવાનું હોય છે, ડીડ કરીને ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું. એના બાદ જો ભવિષ્યકાળમાં તમને પૂછવામાં આવે તો વિલ કે સેલ મૂકવાનું હોય છે અને ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવે છે. કેટલીક વાર ક્રિયાપદનું રૂપ આપણને આપ્યું ન હોય, એમઇઝારાદ આપ્યું હોય, તો આપણે ફક્ત શું કરવાનું છે, જો ભવિષ્યકાળ કરવાનું પૂછાય તો વિલ મૂકીને સાથે બી મૂકવાનું રહેશે. જો મેં તમને અગાઉના લેસનમાં આના વિશે તમને વાત કરી હતી, હવે આપણે એનું આખું એક્ઝામ્પલ જે પેરેગ્રાફના આધારે આખું એને ફેરવીને જોઈશું. તો જોઈએ પહેલું એક્ઝામ્પલ. અહીંયા જો મેં એક પેરેગ્રાફ આપ્યો છે, પેરેગ્રાફનું એનું આ રીતે તમને આપેલું હશે, સ્ટાર્ટ ધીસ વે અથવા સ્ટાર્ટ લાઈક ધીસ. એ તમને ઇન્સ્ટ્રક્શન આપે છે કે તમારે પેરેગ્રાફને આ રીતે ફેરવવાનું છે અને એ ફેરવવાનું તમારે ઓળખવાનું છે કે તમારે શેમાં ફેરવવાનું છે. જેન્ડરમાં ફેરવવાનું છે, ટેન્સમાં ફેરવવાનું છે, વોઇસમાં ફેરવવાનું છે, પ્લુરલ કે સિંગ્યુલરમાં ફેરવવાનું છે. તો કેવી રીતે ખબર પડશે, તો અહીંયા જુઓ, સ્ટાર્ટ ધીસ વેમાં લાઈન જોવા કે અહીંયા પહેલી લાઈન શું છે, અ ગ્રુપ ઓફ ફ્રોગ્સ વેન ટુ ધ જંગલ. બરાબર, જ્યારે અહીંયા શું ફેરફાર થયો છે એ નોટિસ કરવાનું, અ ગ્રુપ ઓફ ફ્રોગ્સ ગોઝ. અહીંયા થઈ ગયું છે ગોઝ અને અહીંયા છે વેન. તો અહીંયા કાળમાં પરિવર્તન થયેલું છે. ગોઝ એ વર્તમાન કાળનું રૂપ છે, જ્યારે વેન્ટ એ ભૂતકાળનું રૂપ છે. તો અહીંયા શું થયેલું છે, ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં ફેરવાયેલું છે. એટલે આપણે આ પેરેગ્રાફને શેમાં ફેરવવાનું છે, આખું વર્તમાન કાળમાં. ખ્યાલ આવી ગયો. હવે આપણે આખા પેરેગ્રાફને વર્તમાન કાળમાં ફેરવ્યું. તો આપણે ફેરવ્યું છે, અ ગ્રુપ ઓફ ફ્રોગ્સ ગોઝ ટુ ધ જંગલ. મિત્રો ધ્યાન રાખજો, અહીંયા ફ્રોગ્સ છે બહુવચન છે, પણ અહીંયા ગોસ કેમ લાગે છે, કારણ કે ગ્રુપની વાત કરી છે. ગ્રુપ એ મુખ્ય નામ છે અને એનું એ શું છે, એક્સટેન્શન છે ફ્રોગ્સ. બરાબર, એટલા માટે ગ્રુપ કન્સિડર કરાય સબ્જેક્ટ તરીકે, નહીં કે ફ્રોગ્સ. એટલા માટે અહીંયા ગોસ થાય, ગો આવશે નહીં. ખ્યાલ આવી ગયો. પછી ટુ ધ જંગલ, પછી સેકન્ડ સેન્ટેન્સ જુઓ, ટુ ઓફ ધેમ ફેલ ઇન ટુ અ ડીપ પીટ. એમાંથી બે જણા મોટા ખાડામાં પડી ગયા. તો ફેલ છે એ ભૂતકાળનું રૂપ છે, એનું મૂળ રૂપ શું થાય, ફોલ. અને અહીંયા ટુ ઓફ છે, તો અહીંયા ટુ એ બહુવચનમાં આવે, એટલા વાંચે ટુ ઓફ ધેમ, અહીંયા એસ કે એસ લાગતું નથી, મૂળ રૂપ જ રહેશે. જો એક હતે તો એમાં એસ કે એસ લગાડવું પડે. એટલે શું થયું, ટુ ઓફ ધેમ ફોલ ઇન ટુ અ ડીપ પીટ. એટલે શું થયું, ફેલ નું ફોલ. એસ કે એસ લગાડવાનું નથી કારણ કે એક વચનમાં નથી. ધેન ધ અધર ફ્રોગ્સ ડીડ નોટ હેલ્પ ધેમ. અહીંયા શું છે, ડીડ નોટ ભૂતકાળનું છે, તેનું વર્તમાન કાળનું શું થાય, ડુ નોટ. કેમ, કારણ કે અધર ફ્રોગ્સ બહુવચનમાં છે એટલે ડુ નોટ આવે. જો એક વચનમાં આવે તો ડઝ નોટ આવે. તો અહીંયા સમજાઈ ગયું, આપણે સાદા ભૂતકાળમાંથી સાદા વર્તમાનકાળમાં પેરેગ્રાફને કઈ રીતે ફેરવો. હવે એ જ પેરેગ્રાફને મેં સાદા ભવિષ્યકાળમાં બી બતાવ્યું છે. જો અહીંયા સ્ટાર્ટ ધીસ વે આ રીતે શરૂઆત કરો, તમને પૂછી લેવામાં આવ્યું છે, અ ગ્રુપ ઓફ ફ્રોગ્સ વિલ ગો. તો અહીંયા કયો કાળ ફેરવાયો છે, ભૂતકાળમાંથી ભવિષ્યકાળ. તો એટલા માટે અહીંયા શું આવ્યું, વિલ ગો. અહીંયા વેન્ટનું આપણે શું કર્યું, વિલ ગો કર્યું છે. તો હવે એ મુજબ આખો પેરેગ્રાફ ફરે છે. તો શું થશે, અ ગ્રુપ ઓફ ફ્રોગ્સ વિલ ગો ટુ ધ જંગલ. તો વેન્ટનું થઈ ગયું વિલ ગો. ધેન ટુ ઓફ ધેમ વિલ ફોલ.
અહીંયા પહેલું થઈ ગયું વિલ ફોલ ઇનટુ અ ડીપ પીટ ધ અધર ફ્રોગ્સ વિલ નોટ હેલ્પ ધેમ તો અહીંયા ડીડ નોટ નું થઈ ગયું વિલ નોટ તો આ રીતે સાદા ભૂતકાળમાંથી આપણે એને શેમાં ફેરવ્યું સાદા ભવિષ્યકાળમાં ખ્યાલ આવી ગયો અહીંયા જો બાળકો આપણે બીજું એક્ઝામ્પલ બીજું એક્ઝામ્પલ છે મિસ્ટર જોશી ઇઝ અ ટીચર He teaches the students. He works at PP Savani School. The students obey him. આ આખો પેરેગ્રાફ છે જો તમે સમજશો તો સાદા વર્તમાન કાળમાં છે પણ આપણે જોવાનું છે કે એ કઈ રીતે ફેરવાય છે એટલે આપણે સ્ટાર્ટ લાઈક ધીસ કે સ્ટાર્ટ ધીસ વે જે આપ્યું છે એની સૂચના જોવાની એ સૂચના જોશું તો શું લખ્યું છે મિસ્ટર જોશી વોઝ તો અહીંયા ઇઝ નું શું થઈ ગયું છે વોઝ થઈ ગયું છે એટલે વર્તમાન કાળમાંથી શેમાં ફેરવવાનું છે ભૂતકાળમાં તો અહીંયા જુઓ મિસ્ટર જોશી વોઝ અ ટીચર પછી હી ટીચિસ છે તો અહીંયા શું થઈ ગયું હી ટોટ બરાબર એ ભૂતકાળમાં ટીચ નું ભૂતકાળનું રૂપ શું થયું ટોટ હી વર્ક એટ પીપી સવાણી સ્કૂલ અહીંયા હી વર્ક્સ છે એ વર્તમાન કાળનું છે અહીંયા હી વર્ક થઈ ગયું જે ભૂતકાળમાં છે ધ સ્ટુડન્ટ્સ ઓબે હિમ અહીંયા મૂળ રૂપમાં છે એ વર્તમાન કાળ સૂચવે અહીંયા થઈ ગયું ભૂતકાળમાં ઓબે એટલે આ પેરેગ્રાફને આપણે વર્તમાન કાળમાંથી શેમાં ફેરાવ્યું ભૂતકાળમાં હવે એનું બીજું મેં પાછું ભવિષ્યકાળમાં ફેરાવ્યું છે જો સ્ટાર્ટ લાઈક ધીસ માં શું બતાવ્યું છે મિસ્ટર જોશી વિલ બી તો અહીંયા ભવિષ્યકાળ છે તો અહીંયા પહેલા ઇઝ ની જગ્યાએ શું ફેરાવ્યું છે વિલ બી બરાબર તો એ બતાવે છે આપણને સાદો ભવિષ્યકાળ એટલે કે આ જે પેરેગ્રાફ છે એને આપણે શેમાં ફેરવવાનો છે ભવિષ્યકાળમાં તો જો એ શું ફેરફાર કર્યો છે તો મિસ્ટર જોશી વિલ બી અ ટીચર ઇઝ નું કર્યું મેં વિલ બી પછી આવશે ટીચિસ છે એનું શું થઈ ગયું હી વિલ ટીચ ટીચિસ નું થઈ ગયું વિલ ટીચ ધ સ્ટુડન્ટ્સ પછી શું છે હી વર્ક્સ એટ પીપી સવાણી સ્કૂલ અહીંયા વર્ક્સ છે એનું શું થઈ ગયું હી વિલ વર્ક એટ પીપી સવાણી સ્કૂલ પછી બતાવે છે ધ સ્ટુડન્ટ્સ ઓબે હિમ તો એનું શું થઈ ગયું ઓબે નું વિલ ઓબે ધ સ્ટુડન્ટ્સ વિલ ઓબે હિમ તો ખ્યાલ આવી ગયો મિત્રો કે આપણે ચેન્જ ધ ટેક્સ્ટ ને કઈ રીતે ફેરવવાનું તમને સ્ટાર્ટ લાઈક ધીસ કે સ્ટાર્ટ ધીસ વે આપ્યું હોય એ સેન્ટેન્સ જોવાનું એમાં કયા કયા ફેરફાર થયેલા છે એ નોટિસ કરો અને પછી એને એના આધારે ફેરવવાનું ખ્યાલ આવી ગયો અહીંયા નીચે મેં તમને હોમવર્ક માટે એક પેરેગ્રાફ આપ્યો છે જે તમારે જાતે ફેરવીને મને વોટ્સએપ પર પાછું મોકલવાનું છે જો સ્ટાર્ટ લાઈક ધીસ માં કઈ રીતે ફેરવેલું છે પહેલું સેન્ટેન્સ નોટિસ કરો મિસ્ટર શાહ ઇઝ અ શોપકીપર તો અહીંયા મેં કર્યું છે મિસ્ટર શાહ વિલ બી એટલે અહીંયા કયા કાળમાંથી કયા કાળમાં ફરે છે તમને સમજાવી જવું જોઈએ વિલ કયા કાળમાં આવે ખ્યાલ આવી ગયો Thanks.